જામનગર શહેરના લોકોનો વરસાદનો ઇંતજાર આજે મેઘરાજાએ અતિથિ બની પૂરો કર્યો હતો. સવારે ધોધમાર સવા ઇંચ વરસાદ પછી સાંજે ફરી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોડિયા પંથકમાં 1.25 ઇંચ, કાલાવડ પંથકમાં 3.5 ઇંચ, લાલપુર પંથકમાં 1.25 ઇંચ, જામજોધપુર પંથકમાં પણ 1.75 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ આંકડાઓ સાંજે 8 સુધીના છે. ઉપરવાસ વરસાદને કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં પણ 2 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ હતી. રણમલ તળાવમાં પણ ધીમા પ્રવાહે નવા નીર આવ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ જલભરાવની સમસ્યા જોવા મળતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. યાત્રાધામ દ્વારકામાં ગતરાતથી મેઘરાજા મન મૂકીને વરસતા હતા. આજે દિવસે પણ વરસાદ ચાલુ રહેતા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા તાલુકામાં પણ 7 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ તથા ભાણવડ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ ઉપરાંત ઉપરવાસ વરસાદના કારણે કાલાવડ ગામ તથા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જલભરાવની સમસ્યા જોવા મળી હતી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.